જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 5 વિષય ગણિતમાં પ્રકરણ 5 તે સરખું દેખાય છે તે સ્વાધ્યાય પોથીની અંદર ભણીશું. આપણે આગળના વિડીયોમાં આ જ પ્રકરણના પ્રશ્ન 8 સુધી ભણી ગયા છીએ. આજે આપણે પ્રશ્ન 9 ભણવાની શરૂઆત કરીશું. પ્રશ્ન 9માં સૂચના આપેલી છે, નીચે આપેલા આકારોને અડધા આંટામાં ફેરવવાથી નવો આકાર એવો જ મળે તે રીતે બદલી ચોરસ ખાનામાં દોરો. એટલે કે આપણને જે ચોરસ ખાનાની બહાર આકાર આપેલો છે એ આકારને તમે અડધો આંટો ફેરવો અને એના પહેલાં જેવો જ દેખાય એ રીતે આપણે અહીંયા બીજી વખત એને દોરવાનો છે. તો આ જે આકાર છે પહેલો, એમાં અંદર એક ગોળ છે, પછી બહાર બીજું ગોળ છે અને અહીંયા ચોરસ છે. હવે આ ચોરસને જો તમે દૂર કરી દો તો આ જે આકાર છે એને તમે ગમે તેટલો આંટો ફેરવો એ પહેલાં જેવો જ દેખાશે. એનો અર્થ એવો છે કે એક ગોળ અને એની બહાર બીજું ગોળ, એમ બે ગોળ દોરીશું તો ચોરસને દૂર કરી દઈશું તો આપણને આકાર પહેલાં જેવો જ દેખાશે અડધો આંટો ફેરવવાથી. હું અહીંયા ગોળ દોરું છું, તમારે પણ તમારા સ્વાપોથીની અંદર ગોળ દોરવાના છે. તમે ગોળ દોરવા માટે સિક્કાનો ઉપયોગ કરજો. હવે જોઈએ બીજો આકાર. આ જે આકાર છે એની અંદર અહીંયા એક વર્તુળ છે વાદળી કલરનું. આ વર્તુળને જો આપણે ન દોરીએ, એનો અર્થ એવો છે કે અહીંયા એક વર્તુળ દોરી, એની અંદર આ બે નાના વર્તુળ દોરી અને ઉપર નીચે જો બે વર્તુળ દોરીશું અને આ વાદળી વર્તુળનો ઉપયોગ નહીં કરીએ તો આ આકારને અડધો આંટો ફેરવો તો આ વર્તુળ અહીંયા આવી જશે અને આ વર્તુળ અહીંયા આવી જશે અને આકાર પહેલાં જેવો જ દેખાશે. અડધો આંટો એટલે કઈ રીતે થાય? તો ઘડિયાળમાં 12થી તમે 6 સુધી જાઓ, ઘડિયાળમાં 12 વાગ્યા હોય ત્યાંથી 6 સુધી જાઓ એને અડધો આંટો કહેવાય. અહીંયાથી આમ સી આકાર. સી આકાર સીધો પણ હોઈ શકે અથવા ઊંધો પણ હોઈ શકે છે. હવે જોઈએ ત્રીજો આકાર. આમાં તમે જુઓ, આ બે ત્રિકોણ અંદરની બાજુ છે, આ બંને ત્રિકોણ બહારની બાજુ છે અને અંદર એક વર્તુળ છે. હવે આ જે બહારની તરફનું વર્તુળ છે એને આપણે ન દોરીએ તો આ પહેલાં જેવો જ આકાર થઈ જશે. આપણે અહીંયા દોરીએ અને સમજીએ. અંદર સૌથી પહેલાં એક નાનું વર્તુળ દોરીએ, પછી આ ત્રિકોણ, અંદરની બાજુ, ત્યારબાદ બહારની બાજુ ખૂણાવાળું ત્રિકોણ, પછી અંદરની તરફ, અને પછી ફરીથી બહારની તરફ ખૂણો. આ રીતે આપણે એને દોરીએ અને આ વર્તુળને ન દોરીએ તો એને તમે આ પછી આ આકારને અડધો આંટો ફેરવો તો આ ત્રિકોણ નીચેની તરફ આવી જાય, નીચેનું ત્રિકોણ ઉપર જતું રહે, આ સાઈડનું ત્રિકોણ આ તરફ આવી જાય અને આ તરફનું ત્રિકોણ આ તરફ આવી જશે. એટલે કે પહેલાં જેવો જ આકાર દેખાશે. હવે જોઈએ આ આકાર, આને અડધો આંટો ફેરવો તો પહેલાં જેવો જ આકાર કઈ રીતે મળશે? તો આ જે આકાર છે એમાં બંનેમાં અલગ અલગ રંગ પૂરેલા છે. તમે રંગ પૂર્યા વગર જો આ આકારને અડધો આંટો ફેરવશો તો એ પહેલાં જેવો જ દેખાશે. અને આ જે ત્રિકોણ છે એમાં આખા એમાં વર્તુળની અંદર રંગ પૂરેલો છે અને આ બંને ત્રિકોણ એક સીધું છે અને એક ઊંધું છે. જો તમે બંને ત્રિકોણ જે છે આ ત્રિકોણનો આ જે ખૂણો છે એ અંદરની તરફ લાવી દો અથવા તો આ ત્રિકોણનો ખૂણો બહારની તરફ લાવી દો, બંને ત્રિકોણને એ રીતે દોરશો તો એ એક સાથે અડધો આંટો ફેરવવાથી એક સરખું જ દેખાશે. એટલે કે હું અહીંયા જેમ દોરું છું એને જુઓ, ત્રિકોણને આ રીતે દર્શાવીશું તો અડધો આંટો ફેરવવાથી ત્રિકોણ આપણને પહેલાં આ જે આકાર છે એ પહેલાં જેવો જ દેખાશે. આ રીતે આકાર દોરી નાખવાનો, ગોળ દોરી અને આ રીતે આકાર દોરવાનો છે. હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર શું સૂચના આપેલી છે એ જોઈશું.
प्रश्न 10 માં તમને કહ્યું છે કે નીચે આપેલા આકારો પૈકી કયા આકારને અડધા ભાગમાં ફેરવવાથી તે પહેલા જેવો દેખાશે તથા કયા આકારને ચોથો ભાગમાં ફેરવવાથી તે પહેલા જેવો દેખાશે ચોથો એટલે કે 1/4 ભાગમાં તેની નીચે આપેલા ખાનામાં હા માટે જો આકાર પહેલા જેવો દેખાય તો સાચું અને ન દેખાય તો ખોટું કરવાનું છે ઉદાહરણ આપેલું છે આ જુઓ આ જે આકાર છે એને અડધો આંટો ફેરવો 1/2 ફેરવો તો એ પહેલા જેવો દેખાશે હા તો સાચું ના તો ખોટું કરવાનું પહેલા જેવો દેખાશે હા તો આપણે સાચું કરેલું છે પછી શું કહ્યું છે 1/4 ફેરવ્યા પછી તે પહેલા જેવો દેખાશે હા તો એની માટે સાચું જો ન દેખાતું હોય તો ખોટું કરવાનું છે પણ આ તો પહેલા જેવો દેખાય છે તો અહીંયા સાચું કરેલું છે હવે જોઈએ પહેલું આ જે આકાર છે એને અડધો આંટો ફેરવો વિદ્યાર્થી મિત્રો તો એ પહેલા જેવું દેખાશે અડધો આંટો એટલે કે તમારી જે સ્વાધ્યાયપોથી છે એને ફેરવો અડધો આંટો ફેરવો તો આ જે ત્રિકોણનો ખૂણો છે એ નીચેની તરફ આવી જાય તો એ પહેલા જેવું છે ના નથી તો આ જે કોષ્ટક છે એમાં 1/2 ભાગમાં ફેરવ્યા પછી છે ત્યાં આપણે ખોટાની અંદર નાની અંદર ખોટું કરીશું હવે આ જ આકારને તમે ચોથો ભાગ ફેરવો એટલે કે 1/4 ભાગ ફેરવો તો એ પહેલા જેવો દેખાશે ના 1/4 ભાગ એટલે કે એક વખત અને ફરી પાછો આમ તો એ પહેલા જેવો દેખાશે ના તો આપણે એની માટે પણ એ જે કોષ્ટક છે એની અંદર ના માં ખોટાની નિશાની કરીશું હમણાં કોષ્ટક આપણે સામેના પેજ પર જોઈએ બીજો આકાર જુઓ આ જે આકાર છે એને તમે અડધો આંટો ફેરવો તો એ પહેલાં જેવો દેખાશે તો હા તો આપણે એમાં સાચું કરીશું પછી 1/4 ભાગમાં ફેરવો અને પછી પહેલાં જેવો દેખાશે ના આ કોષ્ટકમાં આપણે નામાં ખોટું કરીશું પહેલો આકાર જે હતો એની અંદર આપણે આ આકારની અંદર જોયું કે અડધો આંટો ફેરવવાથી પહેલાં જેવું દેખાય છે ના તો ત્યાં આપણે ખોટું કર્યું છે નામાં નીચે આપેલા ખાનામાં કરવાનું હતું તેથી હવે બીજો આકાર જે છે એને ફેરવ્યા પછી 1/3 ફેરવ્યા પછી એ પહેલાં જેવું દેખાય છે હા તો ત્યાં સાચું કરીશું અને પહેલો આકારને 1/4 ફેરવો તો એ પહેલાં જેવું દેખાય છે તો ના તો ત્યાં ખોટું કરીશું અને બીજો આકાર જે છે એને પણ એ પહેલાં 1/4 ફેરવો તો એ નથી દેખાતું પહેલાં જેવું તો ત્યાં ખોટું કરીશું હવે જોઈશું આપણે ત્રીજો આકાર જુઓ ત્રીજો આકાર કયો છે આ જુઓ એમાં આ બંને જે છે એને અડધો આંટો ફેરવો તો શું એ પહેલાં જેવા દેખાય છે ના નથી દેખાતા બરાબર તો આપણે જે કોષ્ટક છે એની અંદર નામાં ખોટું કરીશું અને 1/4 ફેરવો તો એ પહેલાં જેવો દેખાય છે ના નથી દેખાતો તો આપણે 1/4માં પણ ખોટું કરીશું હવે જોઈશું આપણે ચોથો આકાર જુઓ આ ચોથો આકાર તો વિદ્યાર્થી મિત્રો બધી તરફથી એક સરખો જ છે તો શું કરીશું તો જો એને તમે અડધો આંટો ફેરવો તો એ પહેલાં જેવો દેખાય છે તો હા તો ત્યાં સાચું કરીશું અને 1/4 ભાગમાં ફેરવ્યા પછી પહેલો જેવો દેખાશે તો હા તો ત્યાં પણ સાચું કરીશું હવે જોઈશું આપણે પાંચમો આકાર પાંચમા આકારની અંદર તમે જોશો તો તમને ખબર પડશે કે આ બંને અલગ રંગના છે અને આ બંને અલગ રંગના છે તો એને અડધો આંટો ફેરવો તો પહેલાં જેવું દેખાય છે તો હા તો ત્યાં સાચું કરીશું અને 1/4 આંટો ફેરવો તો એ પહેલાં જેવું દેખાય છે ના નથી દેખાતું તો ત્યાં આપણે ખોટું કરીશું પછી છઠ્ઠો આકાર જોઈએ છઠ્ઠો આકાર જુઓ તમારા સ્વાધ્યાયપોથીની અંદર એ જે છે એમાં ચારેય ત્રિકોણ અંદરની તરફ છે હવે આને તમે અડધો આંટો ફેરવો તો આ ખૂણો અહીં આવી જાય પરંતુ આમાં કોઈ ફેરફાર ન થાય તો ત્યાં સાચું આવશે છઠ્ઠામાં અને ચોથો ભાગ ફેરવો છઠ્ઠાને તો એ પહેલાં જેવું દેખાય છે હા ચોથો ભાગ ફેરવ્યા પછી પણ એ પહેલાં જેવું જ દેખાશે ચોથો ભાગ જે આકારમાં 4 પાંખિયા હશે એ પહેલાં જેવો જ દેખાશે કોની જેમ તો આજે આપણું ઉદાહરણ હતું એની જેમ હવે જોઈએ સાતમો આકાર જુઓ આવી રહ્યો સાતમો આકાર આને તમે અડધો આંટો ફેરવો તો એ પહેલાં જેવો દેખાય છે હા પહેલાં જેવો જ એ દેખાઈ રહ્યો છે તો આપણે અડધા ભાગમાં હામાં સાચું કરીશું હવે 1/4 ભાગ ફેરવો તો એ પહેલાં જેવું દેખાય ના ન દેખાય આપણે પાઠ્યપુસ્તકમાં ભણ્યા છીએ તો અહીંયા આવશે ખોટું હવે જોઈએ આઠમો આકાર જે છે એ આ બંને પૈડા છે એને અડધો આંટો ફેરવો તો એ પહેલાં જેવું દેખાય હા
तो आपणे साચું કરીશું અને એને તમે ચોથો આંટો એટલે કે 1/4 ભાગ સુધી ફેરવો તો પણ એ પહેલા જેવો જ દેખાશે તો પણ એને અહીંયા આવશે સાચું। આ પ્રશ્ન નંબર 10 પેજ નંબર 67 પર પૂરો થાય છે। હવે જોઈએ આપણે પાછળ પેજ નંબર 68। પ્રશ્ન નંબર 11 પેજ નંબર 68। નીચેના આકારોને અડધા ભાગમાં ફેરવવાથી અને 1/4 ભાગમાં ફેરવવાથી કેવા દેખાશે તે દોરો। આ જે આકાર છે એને અડધો આંટો ફેરવો તો કેવા દેખાય અને 1/4 ફેરવો તો કેવા દેખાય એ તમારે દોરવાના છે। આવું સેમ આપણે પાઠ્યપુસ્તકમાં પણ ભણ્યા હતા। હવે આ જે આકાર છે એને અડધો આંટો ફેરવો તો આ ત્રિકોણનો ખૂણો નીચેની તરફ આવી જાય। તમારે સ્કેલની મદદથી જ દોરવાનું છે। પછી આ ચોરસ છે એને અડધો આંટો ફેરવો તો એ પહેલાં જેવું જ દેખાશે। તો આપણે અહીંયા ફક્ત સ્કેલની મદદથી ચોરસ દોરવાનું છે। હવે લંબ ચોરસ છે એને અડધો આંટો ફેરવો તો એ પણ પહેલાં જેવું જ દેખાશે। આ ભાગ નીચેની તરફ આવી જશે। હવે આ ચોથો આકાર જે છે ષટકોણ છે એને પણ તમે અડધો આંટો ફેરવશો તો આ ખૂણો નીચેની તરફ આવી જશે। હવે ત્યારબાદ છે ચોથો ભાગ ફેરવવાથી। તો આ તમારે જાતે વિચારવાનું છે કે તમે આ જે આકારો છે અને 1/4 ફેરવો તો એ કેવા દેખાશે। જેવા દેખાતા હોય તેવા તમારે અહીંયા જાતે વિચારીને દોરવાના છે। હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર 12। નીચે આપેલા જે આકારો છે એને 1/3 અને 1/6 એટલે કે 6 ભાગ ફેરવો તો એ કેવા દેખાશે તે દોરવાના છે। હવે આ જે આકાર છે એને ત્રીજો ભાગ ફેરવો તો 1, 2 અને 3 ત્રીજો ભાગ ફેરવો તો આ જે છે આ 6 ખાણા છે આમાં 1, 2, 3, 4, 5, 6 અને 6 ખૂણા છે। આને ત્રીજો ભાગ ફેરવો તો આ જે સીધું ત્રિકોણ છે એ ઊંધું થઈ જશે અને છઠ્ઠો ભાગ ફેરવશો તો જેવું છે એવું ને એવું જ થશે। તમારે અહીંયા એ દોરવાનું છે। હવે જોઈએ આગળ ત્યાર પછી બીજો આકાર। આને વિદ્યાર્થી મિત્રો તમે ત્રીજો ભાગ ફેરવશો તો પણ તે એવું ને એવું જ દેખાશે અને છઠ્ઠો ભાગ ફેરવશો તો પણ એવું ને એવું જ દેખાશે એટલે બંને વાર એક સરખું જ આવશે। ત્યારબાદ ત્રીજું, ત્રીજામાં પણ એવું છે એ બધી તરફથી એક સરખું જ છે। તમે ત્રીજા આકારને પણ ત્રીજો ભાગ ફેરવો કે છઠ્ઠો ભાગ ફેરવો બંને વખતે એક સરખું જ દેખાશે। તમારે બંને વખતનું અહીંયા દોરવાનું છે। હવે ચોથો આકાર, આમાં 3 ભાગ છે બરાબર 1, 2 અને 3। આને જો તમે ત્રીજો ભાગ ફેરવશો તો આ સિંગલ વર્તુળ જે છે એ નીચેની તરફ આવશે તો એ રીતે દોરવાનું છે અને છઠ્ઠો ભાગ ફેરવશો તો આ જે છે એવું ને એવું જ અહીંયા આવશે। હવે જોઈએ પ્રશ્ન 5, સોરી પ્રશ્ન 12માં 5મું। આ જે 5મું છે એની અંદર આ નાનું ત્રિકોણ સીધું છે, મોટું ત્રિકોણ ઊંધું છે। ત્રીજો ભાગ ફેરવશો તો મોટું ત્રિકોણ સીધું થઈ જશે અને નાનું ત્રિકોણ ઊંધું થઈ જશે તો એ રીતે દોરવાનું છે અને છઠ્ઠો ભાગ ફેરવશો તો ફરીથી પાછું એવું ને એવું જ દેખાશે। છઠ્ઠું, 3 પાંખિયા છે, તમે એને ત્રીજો ભાગ ફેરવશો તો પણ તે એમને એમ દેખાશે અને છઠ્ઠો ભાગ ફેરવશો તો પણ એમનું એમ જ દેખાશે। આ પ્રશ્ન નંબર 12 સુધી આકારો તમારે દોરીને અહીંયા પૂર્ણ કરવાનું છે। હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યારે પ્રશ્ન નંબર 13 ભણીશું। થેન્ક યુ।